સમાચારો જોઈએ વિગતવાર. પાટણમાં સિનેમાઘરની જર્જરિત દિવાલનો ભાગ ધરાશાયી થયો છે. સદભાગ્યે મોટી દુર્ઘટના ન બનતા હાશકારો અનુભવાયો છે. રેલવે સ્ટેશન રોડ પર કોહિનૂર સિનેમાની દિવાલ પડી હતી. સિનેમાના પાછળનો ભાગ તૂટી પડ્યો. ઘણા લાંબા સમયથી બંધ છે આ થિયેટર. થિયેટરની સાર સંભાળના અભાવે ઘટના ઘટી છે. પાટણમાંથી આ મહત્વના સમાચાર. રેલવે સ્ટેશન પર રોડ પર કોહિનૂર સિનેમાની દિવાલ પડી છે. ઘણા લાંબા સમયથી બંધ છે થિયેટર. થિયેટરની સાર સંભાળના અભાવે આ ઘટના ઘટી હતી. ઘણા લાંબા સમયથી આ થિયેટર બંધ છે ત્યારે આ દિવાલ ધરાશાયી થતા મોટી જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ દ્રશ્યમાં જોઈ શકો છો દિવાલ ધરાશાયી થઈ હતી. ઘણા લાંબા સમયથી બંધ થિયેટરનું આ સાર સંભાળના અભાવે દિવાલ પડી હતી, જેને લઈને આ સમગ્ર ઘટના બનવા પામી છે. તો આ દ્રશ્યમાં જોઈ શકો છો સિનેમા જર્જરિત હાલતમાં છે અને તેનો દિવાલનો ભાગ ધરાશાયી થયો હતો. તો કોહિનૂર સિનેમા જે છે તે વર્ષોથી બંધ હાલતમાં પડેલી છે. જૂની સિનેમા છે. આ સિનેમાઘરનું દિવાલનો ભાગ ધરાશાયી થયો હતો. મહત્વનું છે કે જાનહાનિ ન થતા લોકોએ શ્વાસ રાહતનો શ્વાસ લીધો હતો. સિનેમાના પાછળનો ભાગ તૂટી પડ્યો હતો. ઘણા લાંબા સમયથી આ થિયેટર બંધ હાલતમાં પડ્યું હતું. આ જેને લઈને સદભાગ્ય મોટી દુર્ઘટના ન બનતા આશકારો અનુભવ્યો છે. લોકોએ વાહન ચાલકોએ પોતાના બાઇક પણ પાર્કિંગ કર્યા હતા. મહત્વનું છે કે લાંબા સમયથી કોહિનૂર સિનેમા જે છે તે બંધ હાલતમાં પડી હતી ત્યારે આ દિવાલનો ભાગ જે છે તે પડી ગયો હતો. પરંતુ આ દુર્ઘટના ન સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.